अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें। આ વિડીયોની અંદર આપણે એ જોવા માંગીએ છીએ લિનક્સ મશીનની ઉપર આપણે કઈ રીતે સી અને સી પ્લસ પ્લસની આઈડી છે એને ચાલુ કરી શકીએ અને એને કઈ રીતે આપણે વાપરી શકીએ એ માટે આપણે પહેલાં લિનક્સ મશીનને આપણે ચાલુ કરીશું કે અહીંયા હવે જો લિનક્સની અંદર જોઈએ તો લિનક્સની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના લિનક્સ આવે છે અને જેમ કે યુ ના લિનક્સ છે અને એ જ રીતે રેડ ના લિનક્સ છે અને બીજા સુઝે વગેરે પણ છે તો આ બધા લિનક્સની ઉપર લગભગ આ આઈડી ચાલે છે અને મેં અત્યારે અહીંયા જે છે એ ઈડી યુ વન ફોર્ટીન વર્ઝન છે એ લોડ કરેલું છે એટલે કે ખાસ કરીને એજ્યુકેશન માટેનું આ યુ વન વર્ઝન છે અને એ વર્ઝન ફોર્ટીન છે મેં અહીંયા લોડ કરેલું છે હવે એની અંદર આપણે સૌથી પહેલાં એ જોઈએ કે આપણે કઈ રીતે ઇન્ટરનેટ પર જઈ અને જીની નામનો સી અને સી પ્લસ પ્લસનું આઈડી છે કઈ રીતે આપણે ઇન્સ્ટોલ કરી શકીએ એ આપણે પહેલાં જોઈએ જે યુબન ટુ લિનક્સ મશીન છે એની અંદર આપણે પહેલાં અહીંયા જે સોફ્ટવેર સેન્ટર છે એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે જેવું તમે સોફ્ટવેર સેન્ટરની ઉપર ક્લિક કર્યું તો તમને જોવા મળશે કે આ યુબન ટુ સોફ્ટવેર સેન્ટર ચાલુ થઈ જશે અને એની અંદર તમે સર્ચ બાયની અંદર જઈ અને તમે જીની જે પ્રોગ્રામ છે એનું નામ લખો જીની અને જેવું તમે ટાઈપ કરશો એટલે તમને અહીંયા નીચે જોવા મળશે કે જીની પ્રોગ્રામની એન્ટ્રી તમને અહીંયા જોવા મળે છે તો એની ઉપર આપણે ક્લિક કરીએ અને ત્યાર પછી આ જે ઇન્સ્ટોલ બટન છે એની ઉપર આપણે ક્લિક કરીએ એટલે તમે જોશો કે આ જે જીનીનું ઇન્સ્ટોલેશન છે એ શરૂ કરવા માટે આપણે પહેલાં પાસવર્ડ પૂછે છે તો આપણો જે લિનક્સ મશીનનો પાસવર્ડ હોય એટલે કે આપણે જે યુબન ટુ છે એનો પાસવર્ડ આપણે અહીંયા ટાઈપ કરી દઈશું અને યો પાસવર્ડ ટાઈપ કર્યા પછી આપણે ઓથેન્ટિકેટ બટનની ઉપર ક્લિક કરી દઈશું એટલે આ જે ઇન્સ્ટોલેશન છે એ અહીંયા ચાલુ થઈ ગયેલું તમને જોવા મળે છે તો હવે તમે અહીંયા જોઈ શકો કે આ એ છે પ્રોસેસ છે એનાથી બતાવે છે કે અહીંયા પ્રોસેસ ચાલુ થઈ ગયો છે અને અહીંયા પણ આપણે બતાવે છે કે ઇન્સ્ટોલેશન ચાલુ થઈ ગયું છે તો તમારા ઇન્ટરનેટની જે સ્પીડ છે એના ઉપર આધાર રાખે છે કે કેટલી વાર લાગશે તો થોડી વારની અંદર ઇન્સ્ટોલેશન છે એ થઈ જશે તો જો આપણે જોઈએ પ્રોસેસની ઉપર હું જોઉં છું તો પ્રોસેસની ઉપર હું ક્લિક કરીશ તો અહીંયા જોવા મળે છે કે જે જીની પ્રોગ્રામ છે એ લગભગ ચાર એમ બી જેટલો જ છે અને એની અંદરથી આટલો જે ઇન્સ્ટોલ થઈ ગયેલું તમને જોવા મળે છે તો આ અત્યારે ડાઉનલોડ થઈ રહ્યું છે તો એ એક વખત તમારો આખો પ્રોગ્રામ ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી એ આપ મેળે જ ઇન્સ્ટોલેશન ચાલુ કરશે એટલે હવે આ ડાઉનલોડ લગભગ પૂરું થવા આવી ગયું છે હવે જેવું ડાઉનલોડ પૂરું થશે તો તમને જોવા મળે છે કે એ ઇન્સ્ટોલ કરી રહ્યું છે અને આ ઇન્સ્ટોલેશન થઈ જશે હવે અહીંયા જોવા મળે છે કે તમારું આપણો ઇન્સ્ટોલેશન પતી ગયું એટલે અહીંયા આઈકોન પણ આવી ગયેલો જોવા મળે છે તો આપણે આ જે વિન્ડો છે એને આપણે ક્લોઝ કરી દઈશું તો હવે આપણું જે જીની આઈડી છે ઇન્સ્ટોલ થઈ ગયેલું છે ને અહીંયા તમે જોઈ શકો છો કે જીનીનો આઈકોન મને જોવા મળે છે તો આ જીનીનો આઈકોન હું જેવું ક્લિક કરીશ એટલે તમને જોવા મળશે કે આ રીતના મને એડિટર અહીંયા ચાલુ થઈ ગયેલું જોવા મળશે અને પહેલાં ઓલરેડી એક ફાઇલ અહીંયા આવી ગયેલી જોવા મળે છે જો કે આ ફાઇલ ના ચાલુ હોય તો તમે અહીંયાથી ન્યૂ ફાઇલ પણ કરી શકો તો જો કે હું પહેલાં અહીંયાથી બંધ કરી દઉં છું અને ત્યાર પછી હું જો અહીંયા ઉપર લઈ જઈશ તો તમને જોવા મળશે કે મને મેનુ ચાલુ થયેલું જોવા મળે છે એમાં સૌ મારે સેટિંગ એ કરવાનું થશે કે હું પહેલાં ડોક્યુમેન્ટની અંદર ક્લિક કરીશ અને ત્યાર પછી અહીંયા સેટ ફાઇલ ટાઈપ છે એમાં હું પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જઈશ અને હું એને બતાવી દઈશ કે હું સી પ્રોગ્રામની ફાઇલ બનાવવા માંગુ છું અથવા તો સી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગની ફાઇલ તમે બનાવવા માગતા હોય તો એ તમે સેટ કરી શકો અહીંયા બીજી બધી ઘણી બધી અલગ અલગ ફાઇલો છે કે જેની અંદર તમે બીજા જે માટે પણ આ આઈડી વાપરવા માગતા હોય તમે વાપરી શકો પણ અત્યારે આપણે એને સી માટે વાપરવા માંગીએ છીએ તો એને સી માટે સેટ કરું છું એટલે સી માટે આપણે સેટ કરી દીધું ત્યાર પછી અહીંયાથી આપણે આ ન્યૂ ફાઇલનો આઇકોન ક્લિક કરીશું તો અહીંયા તમને જોવા મળશે કે અનટાઇટલ્ડ ફાઇલ આવી ગઈ છે અને અહીંયા આપણે ટાઇપ કરવાનું શરૂ કરવું પડશે જેમ અગાઉના એમાં જોઈ ગયા એ પ્રમાણે અહીંયા આપણે ઇન્કલુડનો એક લખી શકીએ કે એસટીડી આઈઓ ડોટ એચ ફાઇલ આપણે વાપરીએ છીએ એક મેં લાઇન લખી પછી એને પહેલાં સેવ કરી દઉં જેથી મને અહીંયા કલર વગેરે સીના છે એ બરાબર દેખાય અને એટલા માટે હું આ સેવ આઇકોન પર ક્લિક કરું છું અથવા તો તમે અહીંયા ફાઇલ મેન્યુની અંદરથી આ લગભગ વિન્ડોઝના જેવું જ છે અને એટલા માટે તમે ફાઇલ મેન્યુમાં જઈને સેવ પણ તમે કરી શકો અથવા કંટ્રોલ એસ કમાન્ડ પણ વાપરી શકો તો અહીંયાથી આ સેવ આઇકોન પર ક્લિક કરીશ એટલે મને અહીં જોવા મળે છે કે મારે એને સેવ કરવાનું છે એટલે હું એને પીએનડીએસ ઝીરો ઝીરો વન ડોટ સી નામે હું સેવ કરી દેવા માગું છું એટલે હું સેવ કરી દઈશ પણ અત્યારે હું એને ડેસ્કટોપની ઉપર સેવ કરું છું કે જેથી તમે એને જોઈ શકો હું એને ડેસ્કટોપ પર નાખી દઉં છું ડેસ્ટૉોપ સિલેક્ટ કરી લઉં છું ને એ ફાઇલનેમ સિલેક્ટ કરી લીધું અને ત્યાર પછી હું અહીંયા સેવ બટન પર ક્લિક કરી દઈશ તો તમને જોવા મળશે કે જેવું મેં સેવ કર્યું અહીંયા તરત જ મને આ બધું વસ્તુ કલરમાં જોવા મળે છે હાઇલાઇટ થઈ ગયેલી એટલા માટે કારણ કે હવે એ સી પ્રમાણે આ બધા પ્રોગ્રામને ચેક કરતું જશે અને સીની આપણને હેલ્પ પણ આપતું જશે તો આ જે જીની પ્રોગ્રામ છે એ પણ સી નાઇન્ટી નાઇન માટે બનેલો છે એટલે આપણે કોન્યો ડોટ એચ જે છે એ આપણે નથી વાપરી શકતા અને એટલા માટે આપણે ક્લિયર સ્ક્રીન વગેરે પણ નથી વાપરી શકતા એટલે આપણે અહીંયા પણ ઇન્ક્લુડ આપણે એસટીડી લીબ છે એ જ કરીશું એસટીડી લીબ ડોટ એચ અને ત્યાર પછી આપણે મેઇનમાં પણ આપણે યાદ રાખવાની જરૂર પડશે કે આપણે ઇન્ટ મેઇન લખવાનું છે નહીં કે આપણે એકલું મેઇન લખીએ હવે અંદર પણ અહીંયા અમુક બાબતો લખવાની હોય છે પણ એ આપણે નથી લખતા પછી આપણે કલી બ્રેકેટ આપીશું અને ત્યાર પછી જો તમે એન્ટર આપશો તો આ પ્રોગ્રામ એવો છે કે જેની અંદર ઓલરેડી તમને અહીંયા જોવા મળશે કે ટેપ થઈને જ અહીંયા વસ્તુ આવશે તો અહીંયા પહેલાં એક પ્રોગ્રામ લખો જેમ આપણે એક નાનામાં નાનો પ્રોગ્રામ તમને હું રન કરીને બતાવું કે આપણે અહીંયા જે હું પ્રિન્ટ લખવાનું સ્ટાર્ટ કરીશ એટલે મને આ હિન્ટ પણ બતાવશે કે આ છે તો હું અહીંયાથી ટેપ ક્યાં આપી દઈશ તો એ આખો શબ્દ અહીંયા લખાઈ જશે એટલે અહીંયા ફાસ્ટ પણ તમે વાપરી શકશો ત્યાર પછી આપણે કૌંસ કરીશું અને અહીંયા એવું લખી દઈએ કે માય નેમ ઇઝ અજય પરમાર લખી દઉં છું ત્યાર પછી સ્લેશ એન લખી દઉં છું અને આને આપણે બંધ કરી દઈએ છીએ હવે હું આ એક જ લાઈન લખું છું અહીંયા હવે ગેટ સીએચ વગેરે અત્યારે હું નથી લખતો એનો હું તમને અલગ અલગ એ બતાવું છું કે કઈ રીતે આપણે જો કે હું એક બીજું પણ પ્રિન્ટએફ લખીશ અને એટલા માટે હું અહીંયા બીજા પ્રિન્ટએફની અંદર લખું છું કે આઈ લવ પીએન ડેટા સિસ્ટમ જેમ આપણે જોઈ ગયા કે આ પ્રોગ્રામ આપણે ઓલરેડી વિન્ડોઝ મશીનની ઉપર રન કરીને જોયો છે અને એ જ પ્રોગ્રામ આપણે અહીંયા લખીશું ત્યાર પછી આપણે આપણે એન્ટર આપીશું હજુ એક એન્ટર આપીશું અને અહીંયા આપણે જેમ અગાઉ જોઈ ગયા આપણે કે રિટર્ન ઝીરો લખવાની જરૂર પડશે એટલે આરિ ટીયુ આર એન રિટન અને આપણે ઝીરો છે એ અહીંયા લખીશું આપણે યાદ રાખવાનું છે કે ઝીરો લખવાનો છે ઓ નથી લખવાનો તો આપણે ઝીરો લખી દઈશું ત્યાર પછી આપણે એન્ટર આપીશું બેક સ્પેસ કી આપીશું એટલે આપ આપમેળે એ અહીંયા આવી જશે અને ત્યાર પછી અહીંયા આપણે કલી રેકેટથી બંધ કરી દઈશું તો એક નાનો પ્રોગ્રામ આપણે લખ્યો એને આપણે સેવ કરી દઈશું અને ત્યાર પછી જો આપણે એને રન કરવા માંગતા હોય તો અહીંયા આપણી પાસે આ કમ્પાઇલ બટન છે બિલ્ડ બટન છે અને અહીંયા રન બટન છે હવે જો કે આ લિનક્સ મશીન છે એટલે આપણે યાદ રાખવાનું છે કે પહેલાં કમ્પાઇલ કરીને પછી આપણે દર વખતેને બિલ્ડ પણ કરવું પડશે એકલું બિલ્ડ કરીશું એ પણ નહીં ચાલે ને એકલું કમ્પાઇલ કરીશું એ પણ નહીં ચાલે તો એ રન નહીં થાય એટલે આપણે કમ્પાઇલ કરીશું તો જો અમે કમ્પાઇલ કર્યું તો અહીંયા તમને જોવા મળે છે કે કમ્પાઇલ ફિનિશ સક્સેસફુલી એ મેસેજ આવી ગયો છે ત્યાર પછી આપણે એને બિલ્ડ પર ક્લિક કરીશું એટલે અહીંયા બિલ્ડ સક્સેસફુલી પણ મેસેજ આવી ગયો છે અને ત્યાર પછી જો આપણે રન કરવું હોય તો અહીંયા રન કરીશું તો તમને જોવા મળશે તરત જ આ ટર્મિનલ વિન્ડો છે એ ચાલુ થશે અને અહીંયા તમને જોવા મળશે કે માય નેમ ઇઝ અજય પરમાર અને આઈ લવ પીએન ડેટા સિસ્ટમ એવું લખેલું છે અને ત્યાર પછી અહીંયા પ્રેસ એની કી ઓટોમેટિકલી આવી જાય છે આ જે લિનક્સ મશીન છે એની પર આપણે અહીંયા ગેટ સી એચ કે ક્લિયર સ્ક્રીન લખવાની જરૂર પડતી નથી કારણ કે આ આપ મેળે જ એ ક્લિયર સ્ક્રીન અને ગેટ સીએચ કરી એટલે છે હું અહીંયા એન્ટર આપીશ હું પાછો પ્રોગ્રામની અંદર આવી જઈશ એટલે આપણે અહીંયા ક્લિયર સ્ક્રીન અને ગેટ સીએચ લખવાની જરૂર પડતી નથી અને એટલા માટે અહીંયા આપણે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીની પણ જરૂર નહીં પડે પણ જો તમારે ક્લિયર સ્ક્રીન કે ગેટ એચ બીજી કોઈ રીતે વાપરવું હોય જેમ કે અહીંયા તમારે વાપરવું હોય કે આપણે આ એક લાઇન પ્રિન્ટ થાય ત્યાર પછી આપણે પ્રોગ્રામને ઊભો રાખવો છે અને ત્યાર પછી ક્લિયર સ્ક્રીન કરી અને પછી આ બીજું વાક્ય ટાઈપ કરવું છે એવું કંઈક કરવું હોય તો આપણે શું કરી શકીએ કે જો અહીંયા હું તમને બતાવું તો અહીંયા આપણે શું લખવાનું છે તો કે આપણે ગેટ ને બદલે આપણે ગેટ કેરેક્ટર લખવાનું છે એટલે જો તમે જોશો કે હું મેં જેવું લખ્યું નીચે ગેટ કેરેક્ટર આવી ગયો એટલે મેં ટેબકી આપી દીધી અને ત્યાર પછી હું ઓપન બ્રેકેટ ક્લોઝ બૅકેટ લખી અને સેમી આપી દઈશ એટલે આપણે આ લખવાનું છે ગેટ કેરેક્ટર અને અહીંયા ક્લિયર સ્ક્રીન માટે આપણે આપણે પહેલાંમાં જોઈ ગયા કે સિસ્ટમ ડોટ આપણે સીએલએસ વાપરતા હતા પણ જે સીએલએસ છે એ વિન્ડોઝ મશીન માટે છે અને એટલે લિનક્સ મશીન માટે આપણે અહીંયા ક્લિયર લખવાની જરૂર પડશે અને એટલે આપણે આ લખી દઈએ ક્લિયર સ્ક્રીન માટે આપણે સિસ્ટમ ડોટ ક્લિયર વાપરીશું અને ગેટ સીએચ માટે આપણે ગેટ કેરેક્ટર વાપરીશું તો આ આપણે વચ્ચે વાપર્યું કારણ કે આપણે જોયું કે પહેલાં અને પછીથી આપણે યુઝ કરવાની જરૂર પડતી નથી અને એટલા માટે આપણે એને સેવ કરીશું અને ત્યાર પછી ફરી પાછું આપણે કમ્પાઇલ કરીશું બિલ્ડ કરીશું અને ત્યાર પછી રન કરીશું તો રન પર હું જેવું ક્લિક આપું તો તમને જોવા મળશે કે અહીંયા એક વાક્ય છપાયું જે પહેલું પ્રિન્ટેફ હતું તે અને પહેલાં પ્રિન્ટએફ પછી અહીંયા આપ મેણે આ ગેટ કેરેક્ટરને લીધે અહીંયા ઊભું રહેલું છે ત્યાર પછી હું કીબોર્ડ પરથી એન્ટર કે કોઈ પણ કી પ્રેસ કરીશ એટલે મને જોવા મળશે કે ક્લિયર સ્ક્રીન થઈ ગયું અને પછી બીજી લાઇન પ્રિન્ટ થઈ અને ત્યાર પછી હું એન્ટર આપીશ એટલે પાછું બહાર થઈ જશે એટલે તમે જો લિનક્સ મશીનની ઉપર હોય તો તમે આ રીતના કમાન્ડ વાપરી શકો બીજો પણ એક આની અંદર નાનો ચેન્જ છે અને એ હું તમને બતાવી દઉં એ પહેલાં હું તમને બતાવું કે અત્યારે તમે જોશો તો હું આને મિનિમાઇઝ કરીશ જો તો અહીંયા તમને જોવા મળશે કે જે આ લિનક્સ છે એના ડેસ્કટોપની ઉપર આ પીએનડીએસ ઝીરો ઝીરો વન ડોટ સી ફાઇલ આવી ગયેલી છે પીએનડીએસ ઝીરો ઝીરો ઓ ફાઇલ પણ આવી ગઈ છે ઝીરો ઝીરો વન ડોટ ઓ ફાઇલ પણ અહીંયા આવી ગયેલી છે તો જેમ આપણે જોઈ લઉં કે વિન્ડોઝ મશીન હોય તો એક્સટેન્શન ઓ આવે છે પણ જો લિનક્સ મશીન હશે તો લિનક્સ મશીનની ઉપર કે યુનિક્સ મશીનની ઉપર ડોટ ઓ એક્સટેન્શન આવે છે અને ઇએક્સસી એક્સટેન્શન છે એ આનું આવ્યું છે જો કે અહીંયા એક્સટેન્શન દેખાતું નથી પણ આ ઈ એક્સી ફાઇલ છે તો આ ત્રણે ત્રણ ફાઇલ અહીંયા ક્રિએટ થઈ ગયેલી આપણને જોવા મળે છે તો હવે આપણે ફરી પાછા જીનીની અંદર જતા રહીશું અને અહીંયા હું તમને એક બીજી એક બાબત બતાવું કે આની અંદર હજુ પણ એક ચેન્જીસ કરવાની જરૂર પડે છે કારણ કે આ લિનક્સ મશીન છે એટલા માટે તો લિનક્સ અને વિન્ડોઝમાં થોડોક ડિફરન્સ પડે છે જોકે બધા કમાન્ડમાં બધો ફરક પડતો નથી અને એટલા માટે આપ જે આખું ટુટોરિયલ છે એ ટુટોરિયલની અંદર મેં જે નિયમો છે એની ઉપર વધારે ભાર આપ્યો છે કે આપણે અલગ અલગ નિયમો કઈ રીતે વાપરી શકીએ એટલે નિયમો તમારે ખાસ શીખવાના છે ને આવી જે નાની નાની બાબતો છે એ તમે પોતે જેમ જેમ પ્રોગ્રામ કરતા જશો એમ શીખી જશો કે જેથી તમને ખબર પડી શકે કે તમે વિન્ડોઝ મશીન પર ને લિનક્સ મશીન વગેરે દરેકની ઉપર તમે અલગ અલગ ચલાવી શકો જો કે હું આ બધી વસ્તુ અત્યારે સિલેક્ટ કરી અને કીબોર્ડ પરથી ડિલીટ કરીને ડિલીટ કરી દઉં છું અને હું તમને એ બતાવા માંગુ છું સ્કેનેમમાં પણ એક નાનો ચેન્જ કરવાની જરૂર પડે છે અને એ જોવા માટે આપણે અહીંયા લખીએ કે ધારો કે આપણે આ એક બહુ કોમન હતું કે આપણે કેરેક્ટર નેમ નામનો એક વેરીએબલ લઈએ અને આપણે પંદર કેરેક્ટરનું નેમ લેવું છે એટલે આપણે આ એક નાનો પ્રોગ્રામ બનાવીએ જોકે આ બધી બાબતો છે એ તમે જેમ આગળના પ્રોગ્રામ જોતા જશો એમ તમને ખબર પડતી જશે કે આ બધી વસ્તુ શું છે પણ અત્યારે હું તમને ખાલી આઈડી સમજાવવા માટે બતાવું કે આ એક મેં એ લખ્યું અને ત્યાર પછી અહીંયા આપણે પ્રિન્ટએફ લખીએ અને એ પ્રિન્ટએફની અંદર આપણે લખીએ કે એન્ટર યોર નેમ અને ત્યાર પછી આપણે સ્કેન સ્કેનએફ કરીએ તો આ બહુ નાના નાના પ્રોગ્રામ છે કે જે તમે પાછળથી તમને બધા આવડી જશે પણ હું તમને અત્યારે જે પ્રોબ્લેમ થાય છે એ બતાવું એટલે કે જેથી તમે સમજી શકો કે આની અંદર શું બદલાવ કરવાની જરૂર પડે છે આપણને તો આ એક સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ છે હવે આ જો આટલો પ્રોગ્રામ તમે લખ્યો હોય તો તમે જો વિન્ડોઝ મશીન પર હોય તો આ પ્રોગ્રામ બરાબર ચાલશે પણ તમે આ પ્રોગ્રામને જો લિનક્સ મશીનની ઉપર સેવ કરી અને હું એને રન કરવાની કોશિશ કરીશ એટલે હું પહેલાં કમ્પાઇલ કરીશ બિલ્ડ કરીશ અને જેવું મેં કમ્પાઇલ કર્યું ત્યાં જ મને અહીંયા જોવા મળે છે કમ્પાઇલ ફિનિશ સક્સેસફુલી આવે છે પણ એની અંદર અહીંયા તમને જોવા મળે છે કાંઈક વોર્નિંગ બતાવે છે એટલે કે આ માહિતી નથી એ અહીંયા આપણે જોવા મળે છે અને અહીંયા સ્કેનએફની ઉપર એક સિમ્બોલ બતાવે છે કે સ્કેનએફમાં કંઈ પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમ અહીંયા લાલ લાઇન કરીને પણ બતાવે છે કે અહીંયા પ્રોબ્લેમ છે એટલે આ નહીં ચાલી શકે તો શું પ્રોબ્લેમ છે તો કે મારે આ એન્ડ સાઇન છે એ અહીંયા લખથી લખવાની એટલે આપણે વિન્ડોઝ મશીન પર હોઈએ તો આપણે આ એન્ડ લખવાનું છે પણ જો આપણે લિનક્સ મશીન પર હોય તો આપણે આ એન્ડ નહીં લખીએ અને ત્યાર પછી આપણે એને કમ્પાઇલ કરીશું તો તમે જોઈ શકો છો એરર જતી રહી છે અને કમ્પ્લીટલી સક્સેસફુલી આવી જાય છે બિલ્ડ કરીશું આપણે અને ત્યાર પછી જો આપણે રન કરીશું તો અહીંયા પ્રોગ્રામ બરોબર ચાલુ મને જોવા મળે છે હું અહીંયા નામ લખી અને એન્ટર આપીશ તો અહીંયા મને જોવા મળે છે કે યોર નેમ ઇઝ અજય એવું મને આખું છપાઈ ગયેલું જોવા મળે છે તો આ બીજી એક ચેન્જીસ હતો કે જો તમે લિનક્સ મશીનની ઉપર જીની આઈડી છે એ વાપરતા હોય તો તમારે યાદ રાખવાનું છે કે અહીંયા આપણે આખો પ્રોગ્રામ લખવાનો છે પણ એફની અંદર આપણે જે અહીંયા એન્ડ સાઇન વિન્ડોઝ મશીનમાં વાપરીએ છીએ એ આપણે અહીંયા વાપરી શકતા નથી તો આટલી બાબતો આપણે જોવાની હતી બેઝિકલી લિનક્સ મશીન માટે તો આશા છે કે તમને હવે બધી બાબતો ખબર પડી ગઈ હશે કે કઈ રીતે આપણે અલગ અલગ આઈડીને વાપરી શકીએ જો તમે લિનક્સ મશીન વાપરતા હોય તો તમે આ જીની આઈડી વાપરો અને જો તમે વિન્ડોઝ મશીન વાપરતા હોય તો તમને હું સજેસ્ટ કરું છું કે તમે ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ છે એ વાપરો અને એની અંદર તમે જો કામ કરશો તો તમે હું અહીંયા જે પણ બાબતો બતાવું છું એ તમે બરોબર એ જ પ્રમાણે કરી શકશો ला जीनी आईडी छे ने बंद કરવા માટે આપણે આ બટન ની ઉપર ક્લિક કરીશું એટલે તમારી જીની આઈડી છે એ તમને ક્લોઝ થઈલી જોવા મળશે. યે વિડિયો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હે તો યે વિડિયો કો લાઈક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બડેગી તભી હમ નયે મુફત વિડિયો અપલોડ કર સકेंगे. આશા હે કે આપ લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ જરૂર કરંગે. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद